ધબકતા અર્થતંત્રને જોઈ રહી છું, કચ્છ જિલ્લામાં ધબકતા માનવ જીવનને જોઈ રહી છું, ભૂજ જવાનો રસ્તો છે, સતત થતા વાહન વ્યવહારના અવાજો છે, પ્રધાનમંત્રી મોદીની દેશમાં લોકસભા માટે 2029ની અપેક્ષા છે, બીજી બાજુ વિપક્ષને 2004ના પુનરાવર્તનની અપેક્ષા છે, અને આશા અપેક્ષાઓના જંગમાં આજે ગુજરાતમાં એક રાજનેતાના દિલનો કવિ જાગ્યો છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પરેશ ધાનાણી પૂર્વ વિપક્ષના નેતા, ખાસા સમયથી એવું લાગતું હતું કે રાજનીતિમાં એટલા બધા એક્ટિવ નથી, કવિતાઓ એમની ટ્વિટર પર વધારે વંચાતી નહોતી, વધારે લખતા નહોતા એટલે વંચાતી નહોતી. આજે એમણે ફરી એકવાર કવિતા લખી અને આ કવિતામાં એ જાણે અટ્ટહાસ્ય કરી રહ્યા છે, અટ્ટહાસ્ય કરતા પણ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર રીતસરથી પ્રહાર કરતા હતા. કવિતાના શબ્દો છે, હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને બોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, દડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂસાઈ ગયા, કેસી બની ગયા દેશી, અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો. 2004નું પુનરાવર્તન પાકું. 2004માં શું થયું હતું? શાઇનિંગ ઇન્ડિયા અટલ બિહારી વાજપેયીની ચારેય બાજુ ધૂમ હતી. એવું કહેવાતું હતું કે સરકારનું પુનરાવર્તન થશે. અટલ બિહારી વાજપેયી પણ દમખમથી જોરોશોરથી પ્રચાર કરતા હતા. યુપીએના શાસનમાં ફરી એકવાર પાછા આવવાની સંભાવનાઓ દૂર દૂર સુધી ખાસ દેખાતી નહોતી, પરંતુ પરિણામો કંઈક અલગ આવ્યા. ભારતીય જનતા પાર્ટી બહુમતી સુધી ન પહોંચી શકી. 31 સીટો જૂની ચૂંટણી કરતા કોંગ્રેસને વધારે આવી અને 140ને પાર પહોંચેલી કોંગ્રેસે બાકીના બધા સાથી પક્ષો સાથે ભેગા થઈને ખીચડી સરકાર એટલે કે યુપીએની સરકાર બનાવી. કોંગ્રેસમાંથી યુપીએ શાસન બધાની ભેગા થઈને સરકારનો 10 વર્ષનો એ સમય ચાલ્યો. 2014માં ફરી એકવાર સત્તા પરિવર્તન થયું. 19માં સરકારનું પુનરાવર્તન થયું અને ફરી એકવાર 2024ની ચૂંટણીમાં આપણે ઊભા છીએ. કોંગ્રેસ આકરા પ્રહારો કરે આ રીતે કે નેતાઓને હેઠા બેસાડી દે છે, તો એની પાછળનું એમની પાસે તર્ક છે અને તે તર્ક અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યો છે. આ જ વિષયમાં થોડું ઊંડાણથી વધારે કશું એડ કરતા હોય એ રીતે કોંગ્રેસના પ્રવક્તા હિમાંગ રાવલે પણ એક કવિતા લખી છે. એમની પણ કવિતામાં આખરે આ જ વાત છે કે 2004નું પુનરાવર્તન પાકું છે. 2004ના પુનરાવર્તનની વિપક્ષને અપેક્ષા છે. ભારતીય જનતા પાર્ટી કે પ્રધાનમંત્રીને કોઈ પણ કોન્ક્લેવ કે ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછાય તો એ લોકો કહે છે કે 2024માં તો અમારી જીત પાકી જ છે, 370ને પાર ભાજપ જવાનું છે, 400 પાર એનડીએ જવાનું છે, અમે તો 2029 અને દેશનું 2047નું વિઝન જોઈ રહ્યા છીએ, અમે આવ્યા છીએ તો હવે પાછા જવાના મૂડમાં દૂર દૂર સુધી નથી. આ બધું થવાની વચ્ચે કેટલાય રાજનેતાઓ છે કે એ હવે પોતાના માટે લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે જે કહેવાતું કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, એ બધું જ ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો પર વિરણ છેરણ થયેલું જોવા મળે છે. કેમ કે હવે રાજનેતાઓ પૂછે છે કે દલ અને દેશ તો બરાબર, પણ ભાઈ મારું શું?